હેલો ફ્રેન્ડ્સ હું ડિમ્પલ પટેલ શ્રી બી કે કે પીએસએમ બી એસ સી કોલેજ પાલનપુર તરફથી તમારા બધા સ્ટુડન્ટનું હાર્દિક સ્વાગત કરું છું તો આપણે જે બોટની સબ્જેક્ટ આવે છે એમાં પેપર નંબર એકસો એક જે સીસી બીઓટી એકસો ને એક એનો કોડ છે એમાં આપણે યુનિટ નંબર થ્રી સાયનોફાઇટા એન્ડ ક્લોરોફાઈટા જેને સિયાનોફાઈટા પણ કહેવામાં આવે છે જે સાઇનોફાઈટા વિભાગ છે એ તો આ સાયનોફાઈટા અને ક્લોરોફાઇટા એ લીલના એક વિભાગ છે જેમાં આપણે નોસ્ટોક અને જે ઉડોગોનિયમ લીલ છે એ ક્લોરોફાઈટા વિભાગની ઉડોગોનિયમ લીલ અને સાયનોફાઈટા વિભાગની જે નોસ્ટોક લીલ છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે તો આપણે સ્ટાર્ટ કરીએ તો સાયનોફાઇટા જે વિભાગ છે એના જે વિશિષ્ટ લક્ષણો છે એના વિશે આપણે જોવાનું છે સાયનોફાઈટા જેને સિયાનોફાઈટા પછી બ્લુ ગ્રીન આલ્ગી અને સાયનોબેક્ટેરિયા આટલા નામથી ઓળખવામાં આવે છે તો સાયનોફાઇટા જે વિભાગ છે એ લીલનો ખૂબ જૂનો વિભાગ છે કે જ્યારે વનસ્પતિઓનો ઉદ્વિકાસ થયેલો નતો અને એકદમ નિમ્ન પ્રકારની જે વનસ્પતિ જોવા મળતી હતી એટલે કે સૌથી પહેલા જે સજીવ સૃષ્ટિ ઉપર અસ્તિત્વમાં આવ્યા એ લીલના ભાગ હતા જેમાંથી ઉદ્દ વિકાસ થઈ એમાંથી એકાંગી દ્વિઅંગી ત્રિઅંગી અનાવૃત બીજધારી આવૃત આવૃત્ત આવી જે સ્ટેપ બાય સ્ટેપ જે ઉચ્ચ વિકાસીય જે વનસ્પતિઓ છે એમનો સતત વિકાસ થયો તો આ જે સાયનોફાઇટા છે એ ખૂબ જૂના પ્રકારની લીલના જે વિભાગ છે એ છે તો એના આપણે વિશિષ્ટ લક્ષણો વિશે વાત કરીએ તો એની જે સુકાઈ રચના છે અને કોષ રચના એ સરળ પ્રકારની હોય છે સ્વાભાવિક છે કે જૂનું આદિ પ્રકારનું છે એટલે એમાં જે અંગિકાઓ હોય એની જે કોષ રચના છે એની સુકાઈ રચના છે એ બધી નિમ્ન પ્રકારની એકદમ સાદી પ્રકારની રચના ધરાવતી હોય તો એની સુકાઈ રચના અને કોષ રચના એ સરળ પ્રકારની બીજા નંબરમાં એની કોષ દીવાલ વિશે વાત કરીએ તો એ વધતા ઓછા પ્રમાણમાં અસ્થાયી હોય એટલે કે એમાં કોષ દીવાલ જેવી વસ્તુનો એટલે કે એ જે અંગિકા છે એનો વિકાસ થયેલો હોય તો પણ એ હોય છે એકદમ નિમ્ન પ્રકારનો અને અવિકસિત પ્રકારનો અસ્થાયી પ્રકારનો જોવા મળે છે હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે કોષની જે રચના છે એના વિશે જોવાનું છે તો કોષ દિવાલ વિશે આપણે જોઈ ગયા કે અસ્થાયી પ્રકારની હોય હવે એના કોષ કેન્દ્ર વિશે વાત કરીએ તો જે કોષ કેન્દ્ર છે એ પ્રાથમિક પ્રકારનું છે તેમાં ત્વચા અને કોષ કેન્દ્રિકાનો અભાવ જોવા મળે છે પછી એના પછી આપણે કોષ રસ વિશે જોઈએ તો એમાં વિવિધ અંગિકાઓ આવેલી હોય તમે કોષની રચના વિશે જાણો જ છો વનસ્પતિ કોષ લીલ પણ શું છે એક પ્રકારની વનસ્પતિ છે અને આ જે સાઇનોફાઈટા આપણે વિભાગ જોઈ રહ્યા છીએ એ એક લીલનો વિભાગ છે તો આપણે વનસ્પતિ કોષ જે છે એને ધ્યાનમાં રાખી અને એનો અભ્યાસ કરીશું તો સરળ રહેશે તો કોષ રસમાં શું આવેલું હોય વનસ્પતિ કોષ હોય તો એમાં રંજક દ્રવ્ય આવેલા હોય રંજક દ્રવ્ય તરીકે એમાં ક્લોરોફિલ હોય જેન્થોફિલ હોય કેરોટીન એ બધા જે અલગ અલગ પ્રકારના રંજક દ્રવ્યો હોય એ આવેલા હોય તો આમાં પણ સાઇનોફાઈટા વિભાગની જે લીલ છે એમાં પણ રંજક દ્રવ્ય કોણ આવેલા હોય અંતરસ જાણ કણાપસૂત્ર ગોલકી ગાય અને એમાં ગુહાઓનો અભાવ જોવા મળે છે હવે આ થઈ એના કોષ રસની વાત હવે આપણે જીવરસ વિશે વાત કરીએ તો એ જીવરસ દ્વારા વિશેષ પ્રમાણમાં પેક્ટિનનો સ્ત્રાવ થાય છે તો આ જે લીલ હોય છે એમાં જે કોષ દિવાલ બનેલી હોય એ શેની બનેલી હોય કાં તો હેમિસેલ્યુલો અને બીજા જે પેક્ટિન પદાર્થો છે એની બનેલી હોય તો એ જે પેક્ટિન જે છે એ શેમાંથી સ્ત્રાવ પામે છે તો જીવરસ દ્વારા એમાંથી પેક્ટિનનો સ્ત્રાવ થાય છે એમાં મુખ્ય રંજક દ્રવ્ય તરીકે ફાઈકોસાઈનિન સી હોય છે એટલે કે એમાં જે રંજક દ્રવ્ય જે તમે ક્લોરોફિલ અથવા નીલકણ જે કહો છો એમાં ફાઈકોસાઈનિન સી પ્રકારનું રંજક દ્રવ્ય હોય છે એમાં ચલિત પ્રજનન કોષો કે પ્રજનન અંગોનો અભાવ જોવા મળે છે પછી એમાં લિંગી પ્રજનનનો સદંતર અભાવ જોવા મળે છે આ સિવાય એમાં જનીન દ્રવ્યનું જે મિલન થાય છે પરંતુ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે પછી જો આ જે લીલ હોય એમાં જો લિંગી પ્રદ્ન ના થતું હોય તો એ કયા પ્રકારે પ્રજ્ઞન કરશે તો વાનસ્પતિક અને અલિંગી પ્રજ્ઞન વાનસ્પતિક પ્રજનન વિશે તમે બારમા ધોરણમાં ભણીને આવ્યા છો કે એ જે છે એ દ્વિભાજન અવખંડન આવી બધી જે પ્રોસેસ હોય એના દ્વારા થતું હોય અને અલૈંગિક પ્રજનન છે તો એમાં શું જોવા મળતું હોય અમુક પ્રકારના જે બીજાણુઓ છે ચલ બીજાણુ છે અચલ બીજાણુ છે કવચ બીજાણુ છે આવા જે બીજાણુઓ છે એ અંકુરણ પામી અને એમાંથી જો લીલનો નવો તંતુ બનતો હોય તો એને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે હવે આ જે સાયનોફાઇટા વિભાગની જે લીલ છે એ જે છે એ નોસ્ટોક અને એના વિશે આપણે આગળ ભણવાનું આવશે જ પણ એ જે નોસ્ટોક છે એમાં શું હોય છે ક્લોરોફિલ જેવા રંજક દ્રવ્ય કણ હોતા નથી એટલે એ જે છે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ગ્લાયકોજન જેવો

એ અપવાદરૂપે હલનચલન કરે છે જેવી કે ઓસિલેટોરિયા પ્રજાતિ એ ઘડિયાળના લોલકની જેમ દોલન ગતિ કરે છે અને અમુક સર્પાકાર અથવા પ્રતિગમન કરી શકે છે એટલે કે આ જે બધી લીલ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પ્રચલન કરવા માટે હલનચલન કરવા માટે એમાં અલગ અલગ પ્રકારની રચનાઓ થયેલી હોય છે તો એ અમુક જે લીલ છે જેવી કે ઓસિલિટિલેટોરિયા જે પ્રજાતિની લીલ છે એમાં ઘડિયાળના લોલકની જેમ એ દોલન કરે છે આ હલન ચલન એ તેના છિદ્રોમાંથી સ્ત્રાવ પામતા શ્લેષ્મને આભારી છે હવે કોઈ પણ લીલ હોય અને સાયનોફાઇટા વિભાગની તો ખાસ તો એની કોષ દિવાલની બહાર શ્લેષ્મનું એક આવરણ આવેલું હોય અને આ આવરણ દ્વારા એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રચલન કરતી હોય છે તો આ જે હતા એના વિશિષ્ટ લક્ષણો હતા હવે આપણે એના સામાન્ય લક્ષણો વિશે વાત કરવાની છે તો વિશિષ્ટ લક્ષણો અને સામાન્ય લક્ષણોમાં શું ફરક હોય તો જે વિશિષ્ટ લક્ષણો છે એ સાયનોફાઇટા વિભાગની બધી જ જે લીલ છે એમાં જોવા મળતા હોય અને જે આપણે પર્ટિક્યુલર નોસ્ટોક વિશેનો અભ્યાસ કરવાનો છે તો એ સાયનોફાઇટાના સામાન્ય લક્ષણોમાં આપણે નોસ્ટોકના નોસ્ટોકની અલગ અલગ પ્રજાતિ અને એને લગતી જે લીલ હોય એના જે લક્ષણો જોવાના છે એ એના સામાન્ય લક્ષણો થશે તો અહીંયા આગળ મેં વાત કરી એમ સાયનોફાઇટા એ લીલનો ખૂબ જ જૂનું અને આદિ વિભાગ છે જેમાં એકસો ને પચાસ જેટલી પ્રજાતિ અને પચીસો જેટલી જાતિનો સમાવેશ થાય છે હવે જ્યારે તમે કોઈ બી વનસ્પતિ અથવા કોઈ બી એનું સાયન્ટિફિક નામ લખતા હોય તો એમાં એની પ્રજાતિ અને જાતિનો સમાવેશ થતો હોય તો આવી જે લીલ હોય સાયનોફાઇટા વિભાગની એમાં એકસો ને પચાસ જેટલી પ્રજાતિ અને પચીસો જેટલી જાતિનો સમાવેશ થયેલો હોય છે તેના રંજક દ્રવ્યમાં વાદળી રંગનું સી ફાઈકો અને લાલ રંગનું આવેલું બ્લ્યુ તો તમારે સમજી લેવાનું કે હું લીલ વિશે વાત કરી રહી છું લીલ ને ઇંગલિશમાં આલગી તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા આગળ જે રંજક દ્રવ્ય કોણ છે એ કયા હોય છે તો એમાં ફાઈકો અને ફાઈકો એલથ્રીન તો આ બે છે એ રંજક સ્વરૂપે એમાં આવેલા હોય છે તો તમે જાણો છો કે તમે જ્યાં આગળ ભેજવાળું વાતાવરણ હોય અથવા જ્યાં આગળ પાણી રહેતું હોય ત્યાં આગળ તમે લીલને સામાન્ય રીતે જોઈ શકો છો તો આ જે લીલ છે એ દુનિયાના લગભગ બધા જ મોટા ભાગના વિસ્તારોમાં મીઠા પાણીના ઝુમખા સ્વરૂપે જોવા મળે છે કઈ રીતે હોય હોય છે છે ગ્રુપ બનાવીને રહેતી એટલે ઝુમખા સ્વરૂપે જોવા મળે છે ઉષ્ણ પ્રદેશોમાં ધ્રુવ પ્રદેશમાં લીલ નીચા તાપમાને અને સજીવો સાથે સજીવનમાં જોવા મળે છે તો આ જે લીલ છે એ બીજા ઉષ્ણ પ્રદેશોમાં અને ધ્રુવ પ્રદેશ કે જ્યાં આગળ બહુ ઠંડુ વાતાવરણ છે અને ઉષ્ણ પ્રદેશ એટલે કે જ્યાં આગળ બહુ જ ગરમ વાતાવરણ છે એવી જગ્યાએ પણ આ લીલ વસવાટ કરે છે એટલે એની આદ્ય પ્રકારની લીલ પણ કહેવામાં આવે છે હવે એની સુકાઈ રચના એના થેલ સ્ટ્રક્ચર વિશે આપણે વાત કરીએ કે એનું જે સુકાઈ છે આ જે લીલ છે એ બહારથી દેખાવમાં કેવી લાગે છે એ એની સુકાઈ રચના થશે જ્યારે એની કોષ રચના છે તો એનો પર્ટીક્યુલર એક કોષ એમાં કઈ રચનાઓ આવેલી છે અને એ કઈ રીતે દેખાય છે એ એની કોષ રચના થશે તો અહીંયા આગળ તમે એક ફોટોગ્રાફ જોઈ શકો છો તો આ જે છે એ ક્રોકોકસ જે લીલ છે એનો ફોટો છે અને એ જે છે એ સિયાનો વિભાગ છે એમાં આવે છે તો આમાં આપણે સમજીએ કે એનું થેલસ કોને કહેવાય તો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ બે ગ્રીન કલરના ભાગ જોવા મળે છે અને બહારની બાજુ એક આવરણ જોવા મળે છે પાણી જેવું જે શું છે શ્લેષ્મયુક્ત આવરણ છે તો આ જે આખી રચના થઈ એને એનું શું કહેવાય થેલસ જ્યારે એની કોષ રચના કોને કહેવાય તો એ જે એક કોષ છે એ દેખાવમાં કેવો લાગતો હશે એ એની કોષ રચના થશે તો એના શું રચના વિશે આપણે વાત કરીએ તો નીલ હરિત લીલ એટલે કે બ્લ્યુ ગ્રીન આલગી એનું શું એ એક કોષીય સરળ સમંડળ સ્વરૂપે તંતુમય અશાખિત અને આભાસી શાખાઓ સ્વરૂપે જોવા મળે છે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એ જે એનું થેલસ છે એનું સુકાય છે એમાં એક જ કોષ જોવા મળે છે એની અંદર બે ભાગ છે પણ એ રહેલા તો એક જ કોષમાં છે માટે એને એક કોષીય સરળ સમંડળ એટલે કે વસાહ સ્વરૂપે એક ઝુમખા સ્વરૂપે જોવા મળે તો એને સમંડળ સ્વરૂપે અશાખિત અને આભાસી શાખાઓ સ્વરૂપે જોવા મળે છે ચાર સ્વરૂપ થયામાં એક કોષીય અને વસાહત જે અહીંયા આગળ તમે જોઈ શકો છો મેન જે એના બે ભાગ પડે છે એક કોષીય અને વસાહત એની પછી વસાહતમાં એના બે ભાગ પડશે અસાખિત અને સાખિત એ આપણે હવે જોઈએ કે એક કોષીય યુનિસેલ્યુલર ફોર્મ એટલે શું તો અહીંયા આગળ મેં વાત કરી કે આ જે ફોટોગ્રાફ્સ છે એ ક્રો કોકસ લીલનો છે તો જે ક્રોકોકસ સિનેકો અને ગ્લિયોકેપ્સા જે લીલ છે એ સિનોફાઈ વિભાગમાં આવે છે તો આ જે લીલ છે એ આદિ પ્રકારની લીલમાં સુકાઈએ એક કોષીય ગોળાકાર હોય છે તે કોષ તરીકે અને સુકાઈ તરીકે બધા જ કામ કરે છે તો આની અંદર જે આ કોષ આવેલા છે એ કોષના બધા જ કામ જેવું કે પ્રકાશ સંશ્લેષણ કરવાનું શ્વસન કરવાનું એ બધા જ કામ જે છે

તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ જે ત્રણ ફોટોગ્રાફ્સ છે એમાં વિવિધ પ્રકારની વસાહત વસાહત એટલે શું તો ઘણા બધા કોષો ભેગા થઈ અને એક જ જગ્યાએ વસવાટ ઝુમખા જેવી રચના બનાવે તો એને વસાહત કહેવામાં આવે છે હવે વસાહતના પણ બે પ્રકાર પડે છે એક જે છે એ તંતુ વિહીન વસાહત એટલે કે તંતુઓ જોવા મળતા નથી અને બીજી જે છે એ તંતુ મય વસાહત તો અહીંયા આગળ જે ત્રણ ફોટોગ્રાફ્સ છે એ અલગ અલગ ત્રણ લીલના છે જેમાં વચ્ચેની જે છે એ માઇક્રોસિસ્ટીસ અને લાસ્ટમાં જે છે એ યુકેપ્સીસ એ બંને જે છે એ તંતુવિહિન વસાહત દર્શાવે છે તો તંતુવિહિન વસાહતમાં આપણે જોયું કે તંતુઓ જોવા મળતા નથી જે વસાહત બને છે એ એક જ પ્રકારની હોય ચાહે એ ગોળાકાર હોય કે આ લંબ ચોરસ હોય યા ચોરસ હોય એમાં બધા જ પ્રકારના કોષો એમાં શું થયેલા હોય ચુમખા સ્વરૂપે ગોઠવાયેલા હોય તો એટલા માટે એને તંતુ વિહીન કહેવામાં આવે છે તો તંતુ વિહીન વસાહતમાં સુકાયેલા કોષો એ વિવિધ સમતલમાં વિભાજન પામી એકઠા થાય છે અને તેથી વસાહતની રચના એ સપાટ તકતી જેવી લાગે છે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ જે છે એ કેવી લાગે છે એક તકતી જેવી ચોરસ તકતી જેવી અહીંયા આગળ તમે જોશો તો એ ગોળાકાર તકતી જેવી દર્શાવે છે માટે જોઈએ તો કોયલોસ્પેરમ અને ગોમ્ફોસ્પેરા જે લીલ છે એનો સમાવેશ એ તંતુ વિહીન વસાહતમાં થતો જોવા મળે છે આ પ્રકારના સ્વરૂપમાં કોષ વિભાજન એ ત્રણ સમતલમાં થાય છે અને કોષ વિભાજન ક્રમમાં થાય તો નિયમિત આકારનું વસાહતનું સર્જન થાય હવે તમે આ બે જોશો તો આમાં કોઈ નિયમિત આકાર રહેતો નથી જ્યારે અહીંયા આગળ લાસ્ટમાં યુકેપ્સીસ જે લીલ છે એમાં તમે જોશો તો એનો આકાર એ એક ચોક્કસ આકાર છે કે ચોરસ આકારમાં એ સ્તરમાં એના બધા જ કોષોનું વિભાજન એ એક જ સમતલમાં થયેલું છે અને માટે એના શું બને છે ત્રણ અલગ અલગ ભાગ તમને જોવા મળે છે જે એકબીજા ઉપર ગોઠવાયેલા છે એટલે એક એક નિયમિત આકારની વસાહતનું સર્જન કરે છે અને એ કઈ જાતિમાં જોવા મળે છે તો આલ્ફીના જે એક સાઇનોફાઈટા વિભાગની લીલ છે જ્યારે કોષ વિભાજન અનિયમિત થાય તો વસાહતે અનિયમિત આકાર ધારણ કરે છે અહીંયા આગળ તમે જુઓ તો જે માઇક્રોસિસ્ટિસ છે એમાં કોઈ ચોક્કસ પ્રકારનો આકાર નથી તો એમાં જે વિભાજન થાય છે કોષોના એ એક ચોક્કસ આકારમાં થતા નથી અનિયમિત રીતે થાય છે અને આ જે છે એ માઇક્રોસ્કોપમાં જે લીલ દેખાય છે એ જે છે અને એ દર્શાવે છે નિયમિત પ્રકારનું જે વિભાજન થાય જે કોષ વિભાજન થઈ અને તકતીની રચના છે જે યુકેપસી તમે કહો છો એ આમાં તમે જોશો તો અલગ અલગ સમતલ જોવા મળે છે અને ક્રમબદ્ધ એક જ લંબચોરસ જે તકતી છે એમાં બધા જ કોષનું વિભાજન જોવા મળે છે અને એટલા માટે એને જે નિયમિત આકારની વસાહતમાં મૂકવામાં આવે છે હવે આપણે તંતુ વિહીન વસાહત વિશે તો જોઈ ગયા હવે તંતુમય કોષ સ્વરૂપની વસાહત વિશે આપણે વાત કરવાની છે આ જે છે એ વસાહત સ્વરૂપની જે સુકાઈ રચના છે એનો બીજો પ્રકાર છે જ્યારે કોષ વિભાજનમાં શું જોવા મળે તંતુઓની રચના થાય અને તંતુઓની રચના કઈ રીતે થાય તો એ જે છે એ અલગ અલગ જે ભાગ છે એમાં કોષ વિભાજન પામી એના તંતુઓ જોવા મળે ટ્રાયકોમ્સ જોવા મળે તો એટલા માટે એને તંતુમય કોષ સ્વરૂપની વસાહતમાં મૂકવામાં આવે છે તો જ્યારે કોષ વિભાજન એ એક જ સમતલમાં થાય અહીંયા આગળ તમે જુઓ છો કે આ જે નળાકાર જેવો ભાગ દેખાય છે એના કોષ વિભાજન છે જે છે એ આની અંદર જ જોવા મળે છે તો મતલબ કે એ એક જ સમતલમાં થાય છે ત્યારે અશાખિત તંતુમય સુકાઈનું સર્જન થાય છે અને આ તંતુને રોમિકા એટલે કે ટ્રાયકોમ કહેવામાં આવે છે તો અહીંયા આગળ જે આ પર્ટિક્યુલર એક એક લાઈન જોવા મળે છે કોષ વિભાજનના અંતે એને શું કહેવામાં આવે છે રોમિકા અથવા ટ્રાયકોમ તો આવા અનેક તંતુઓ એકઠા થાય છે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ચાર થી પાંચની સંખ્યામાં જે તંતુઓ જોવા મળે છે એ સંખ્યામાં એકઠા થાય અને એની આજુબાજુ સ્વરૂપનું જે આવરણ છે શીત મતલબ કે શ્લેષ્મનું આવરણ રચતા તંતુમય કોષની વસાહત બને છે અને તેમાં આવેલા તંતુઓ એ અસાખિત સ્વરૂપના હોય છે તો માટે એને તંતુમય કોષ સ્વરૂપની વસાહતમાં

અને હવે જે આપણે ત્રીજો પ્રકાર જોવાનો છે એ અસાખિત તંતુમય સુકાય અસાખિત એટલે એના નામ પ્રમાણે આમાં શાખાઓનું સર્જન થતું નહીં હોય અને જે કોષ હોય એ એક જ સ્વરૂપની જે રચના હોય એની અંદર કોષ વિભાજન પામી અને એમાં જ રહેતા હોય તો એને અસાખીત તંતુમય સુકાયમાં મૂકવામાં આવે છે તો અસાખિત તંતુમય સુકાયમાં કોષ વિભાજન એક જ સમતલમાં થાય છે અહીંયા આગળ તમે જુઓ છો આ જે નળાકાર જેવી રચના છે એ નળાકાર ભાગમાં જ એના અલગ અલગ ભાગ જોવા મળે છે મતલબ કે એનું જે વિભાજન થાય છે કોષ વિભાજન એક જ સમતલમાં થાય છે કોષના બંને છેડા એકબીજા સાથે હરોળમાં ગોઠવાય અને તંતુનું નિર્માણ કરે છે હવે જે ઓસિલેટોરિયા આ જે લીલ છે એનું નામ શું છે ઓસિલેટોરિયા તો ઓસિલેટોરિયા તંતુ જે હોય છે એ સીધો છે પછી શું છે બીજા નંબરમાં એ નળાકાર છે એના દરેક કોષ એટલે કે આ એક એક ભાગ તમે ગણો તો એ એક એક ભાગની દરેક કોષની લંબાઈ આ લંબાઈ કેવી છે એની ઓછી છે પણ એની પહોળાઈ જેમ પહોળાઈ જોશો તો એ કેવી છે લંબાઈ કરતા પહોળાઈ એની ઓછી હોય છે તો સ્પાયર લુના જે બીજી લીલ છે સ્પાયરુલુના કેમ કહેવામાં આવે છે એને કારણ કે એમાં તમે જોશો તો દરેક કોષ કઈ રીતે ગોઠવાયેલો છે સ્પાઈર આકારે

ત્યારે એમાં કમ્પ્લીટ કુંતલ આકાર સ્પાયરલ આકારની રચના સ્પાયરિલ જે લીલ છે એમાં જોવા મળતી હોય તો આમાં આપણે જોયું કે જે તંતુ અલગ અલગ જે કોષ રચના છે એના વિભાજન તો થયેલા જ છે પણ એ વિભાજન શેમાં થયેલા છે એક જ કોષમાં એટલે એમાં કોઈ જ પ્રકારની શાખાઓ જોવા મળતી નથી માટે એને શું કહેવામાં આવે છે અશાખી તંતુમય શું કહે હવે બીજા પ્રકારની જે સુકાઈ રચના છે એ સાખિત સુકાઈ પણ સાખિત સુકાઈના ફરી એને બે ભાગ પાડ્યા આભાસી સાખિત અને સાખિત સુકાય એટલે કે રિયલમાં સાખિત રચના હોય એને શું કહેવાય સાખિત સ્વરૂપ પણ આભાસી એટલે કે એમાં બે અલગ અલગ શાખાઓ એ રિયલમાં હોતી નથી વાસ્તવિક સ્વરૂપે નથી હોતી પણ આપણને એવો આભાસ થાય છે કે જાણે બે અલગ અલગ શાખાઓ હોય તો માટે એને આભાસી સાખી સુકાઈ રચનામાં મૂકવામાં આવે છે તો સિયાનો ફાયદામાં સાખી સુકાઈના બે પ્રકાર પડે છે મેં વાત કરી એમ આભાસી સાખી સુકાઈ અને બીજું જે છે કે રિયલમાં જે શાખાઓ ઉત્પન્ન થયેલી હોય સાખી સુકાઈ તો અહીંયા આગળ બે પ્રકારની લીલ આપેલી છે ટોલીપ્રોથિક્સ અને સાયટોનીમાં તો આ બંને ટોલીપ્રોથિક્સ અને સાયટોનીમાં એ અસાખિક તંતુમય ધરાવે છે પરંતુ હિટરોસિસ્ટની જગ્યાએથી શ્લેષમાં આવરણ તોડી અને તંતુ બહાર આવે છે અને જુદી જુદી દિશામાં લંબાય છે આ પ્રકારની રચના એ આભાસી સાખી છે તો હવે અહીંયા આગળ હિટ્રોસિસ્ટ એટલે શું એ આપણે સમજીએ તો આ જે છે એ ટોલિપ્રોથિક્સ જે લીલ છે એની માઇક્રોસ્કોપિક જે રચના હોય એ દર્શાવે છે કે માઇક્રોસ્કોપમાં તમે જયારે આ લીલને જુઓ છો ત્યારે કેવી લાગે છે તો તો આમાં વચ્ચે તમે જોઈ શકો છો કે એક ભાગ દેખાય છે છે એ જે એમાં શું છે અભિકોષની રચના સાયનોફાઈડના જે ગ્રુપની લીલ હોય એમાં આ એક વિશિષ્ટ લક્ષણ છે કે એમાં અભિકોષની રચના જોવા મળતી હોય તો એ જે ભાગે અભિકોષ આવેલો છે એ ભાગેથી એમાંથી શું થાય છે એક બીજો ફાટો ઉત્પન્ન થાય છે એટલે મૂળ જે આ ભાગ છે એ આ જે મેઇન તંતુ હતો મૂળ તંતુ એની સાથે જોડાયેલો છે પણ આપણને ખાલી આભાસ થાય છે કે એમાંથી નવી જ શાખા ઉત્પન્ન થયેલી છે માટે એને આભાસિત સુકાઈમાં મૂકવામાં આવે છે હવે બીજું જે છે એ શાખિત સ્વરૂપ તો શાખિત સ્વરૂપ એટલે શું કે રિયલમાં એમાં શાખાઓ જોવા મળતી હોય તો નીલ હરિત લીલ

એમાં ઉપરની બાજુ પણ નવો તંતુ બને છે અને નીચેની બાજુ પણ તમને નવો તંતુ બનેલો દેખાય છે મતલબ કે તંતુના કોષો એ બે સમતલમાં વિભાજન પામે છે અને પાશ્વીય શાખાઓનું સર્જન કરે છે તો આ જે શાખાઓ છે એ શું કરે છે પાશ્વીય શાખાઓનું સર્જન કરે છે એટલે કે એમાં રિયલમાં આપણને શાખાઓ જોવા મળતી હોય માટે એને શાખી જ શુકાય કહેવામાં આવે છે અહીંયા આગળ પણ તમે જોઈ શકો છો કે ઉપર અને નીચે બંને સમતલમાં એમાં શાખાઓનું નિર્માણ થયેલું છે હવે આપણે જે વિભાગ છે એની કોષ રચના વિશે વાત કરવાની છે કે એની કોષ રચના એ કેવી હોય તો કોષ રચનામાં તો પહેલા એની કોષ દિવાલ આવે પછી એનો કોષ રસ પછી જીવરસ એમાં રહેલી વિવિધ અંગિકાઓ અને એ અંગિકાઓ પછી એમાં જે કોષ કેન્દ્રનો ભાગ હોય જે અહીંયા આગળ આ જે વિભાગના લીલમાં કોષ કેન્દ્ર એ કેવા હોય છે પ્રોકેરિયોટિક પ્રકારના પ્રોકેરિયોટિક એટલે કે આદિ કોષ કેન્દ્રી રચના જેમાં શું જોવા મળતું ના હોય કોષ કેન્દ્ર કોષ કેન્દ્રિકા એવી જે સુવિકસિત રચનાઓ છે એ આવા કોષમાં જોવા મળશે નહીં તો શું જોવા મળશે એની વિશે આપણે હવે વાત કરીએ

કોષની બહાર બે આવરણ આવેલા હોય એમાં અંત આવરણ જે છે એ કોષ દિવાલ સેલ વોલ અહીંયા જોઈ શકો છો અંદરનું જે છે એ સેલ અને બહારનું અંત આવરણ કોષ દિવાલ તરીકે અને બાહ્ય આવરણ શ્લેષ્મ આવરણ તરીકે ઓળખાય છે અંત આવરણ જે છે એ કેવું હોય છે પાતળું અને જીવરસને સંપૂર્ણપણે ઘેરી લે છે જે રસ સાથે સંપર્ક ધરાવે છે સેલ્યુલોઝ અને પેક્ટિન પદાર્થનું એ બનેલું છે તો અહીંયા આગળ જે એનું અંદરનું જે આવરણ આવેલું છે કોષ દિવાલ એ શેની સાથે સંપર્કમાં છે એનું પ્લાઝમા મેમ્બ્રેન એટલે કે એના રસ સરસ સાથે એ સંપર્કમાં છે અને એ સેલ્યુલોઝ અને પેક્ટિન પદાર્થનું બનેલું હોય કોઈ પણ લીલ હોય તો એની કોષ દિવાલ એ સામાન્ય રીતે સેલ્યુલોઝ અને પેક્ટિન પદાર્થની બનેલી હોય છે અલ્પ પ્રમાણમાં એમાં સેલ્યુલોઝ આવેલું હોય અને તેમાં સંયોજન આવેલું છે છે હવે જે એને સાયનો બેક્ટેરિયા એવું પણ કહેવામાં આવે છે તો જે બેક્ટેરિયાની જે કોષ દિવાલ હોય એ શેની બનેલી હોય છે પેપ્ટાઈડો ગ્લાયકે તો આની પણ જે કોષ દીવાલ છે એ મ્યુકોપેપ્ટાઇડ એટલે કે અડધી શ્લેષ્મયુક્ત યુક્ત અડધી સેલ્યુલોઝની અને પેપ્ટાઇડ એટલે કે જે બેક્ટેરિયામાં કોષ દિવાલ છે એ બંનેના સંમિલન સ્વરૂપે એમાં કોષ દિવાલ જોવા મળે છે હવે એમાં જીવરસ વિશે વાત કરીએ તો એનો જીવરસ છે એ નીલ હરિત લીલનો જીવરસ એ પ્રાથમિક રચના દર્શાવે છે પ્રો કોષ છે એટલે એમાં જે પણ રચના હશે એ કેવી હશે એકદમ નિમ્ન પ્રકારની એકદમ જૂની આદિ પ્રકારની જોવા મળે તો એમાં સ્વાભાવિક છે કે વિકસિત કોષ કેન્દ્રનો અભાવ હોય કોષ કેન્દ્ર એમાં કોષ કેન્દ્રિકા એવી રચનાઓ જોવા મળતી નથી તો શું જોવા મળે છે એમાં અંતરસ ઝાડ રંગ કણોનો અભાવ હોય અને મધ્યમાં આવેલો જીવરસ જે ઘટ્ટ તેને સેન્ટ્રોપ્લાઝમ અને તે પછી જેમ જેમ બહારની તરફ પરી તરફ જાઓ એમ બાહ્ય જીવરસ જેને ક્રોમોપ્લાઝમ કેન્દ્રીય જીવરસ આવેલો હોય છે અને બંને વચ્ચે સ્પષ્ટ સીમાંતર જોવા મળતું નથી તો જે પરિક તરફ અહીંયા જે લાઈન દેખાય છે ત્યાં આગળ જે જીવરસ આવેલો હોય એને શું કહેવાય ક્રોમ ક્રોમોપ્લાઝમો એટલે કે પરિઘીય જીવરસ અને કેન્દ્રમાં આવેલો હોય એને સેન્ટ્રોપ્લાઝમો એટલે કે કેન્દ્રીય જીવરસ તરીકે ઓળખવામાં આવે કેન્દ્રીય જીવરસ એ ઘટ્ટ હોય છે અને બહારનો જે જીવરસ હોય છે એ કેવો હોય છે પ્રમાણમાં એનાથી પાતળો હોય છે તો બાહ્ય જીવરસ વિશે આપણે વાત કરીએ ક્રોમોપ્લાઝમો તો આ જે બાહ્ય જીવરસ છે એમાં શું આવેલું હોય કોષ દીવાલની એ નીચે તરત એક્ઝેક્ટ બાજુમાં કેન્દ્રીય જીવરસની બહારની બાજુ આવેલું છે પ્લાઝમા જે જીવરસ છે એની બહારની બાજુએ અને કોષ દિવાલની અંદરની બાજુએ એમ એમાં શું આવેલું હોય છે સેન્ટ ક્રોમો જે બાહ્ય જીવરસ હોય એ આવેલો હોય છે એમાં ભિન્ન પ્રકારના રંજક દ્રવ્યો જેવા કે ક્લોરોફિલ એ પરંતુ ક્લોરોફિલ બી નો અભાવ હોય છે શું આવેલું હોય ક્લોરોફિલ એ આવેલું છે તો ક્લોરોફિલ બીનો અભાવ છે તે સિવાય એમાં અન્ય દ્રવ્ય તરીકે બીટા કેરોટીન ઝેન્થોફિલ અને ફાઇકોબિલિન હોય છે ફાઈકોસાયન સી એ બ્લ્યુ રંગનું અને ક્લોરોફિલ એ એ લીલા રંગનું તેથી સુકાય બ્લુ ગ્રીન હોવાથી તેને નીલહરિત લીલ કહે છે અહીંયા આગળ જે નીલ હરિત લીલ શા માટે કહેવાય છે એનું કારણ આપ્યું છે કારણ કે એમાં ફાઇકોસાઇનિન સી જે રંજક દ્રવ્ય છે એનો કલર કયો છે બ્લુ કલર છે અને એમાં ક્લોરોફિલ એ છે એનો કલર કયો છે લીલો કલર માટે એને બ્લુ ગ્રીન આલગી અથવા તો નીલ હરિત લીલ કહેવામાં આવે છે હવે જ્યારે એમાં ક્લોરોફિલ આવેલું હોય તો સ્વાભાવિક છે કે એ પ્રકાશ સંશ્લેષણ કરશે તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા એમાં ખોરાક ઉત્પન્ન થાય છે કાર્બોહાઈડ્રેક સંગ્રહ કાર્બોહાઈડ્રેટ સ્વરૂપે એની કણિકાઓ સ્વરૂપે થાય તો એને શિયાનો ફાયસીન જે સ્ટાર્ચ કહેવાય છે એ સ્વરૂપે હોય અને જો પ્રોટોન પ્રોટીનયુક્ત કણિકાઓનો અહીંયા પ્રોટોન નહીં પણ પ્રોટીનયુક્ત કણિકાઓનો જો સંગ્રહ થયેલો હોય તો એને કહે છે આ સંચિત સ્વરૂપને રિઝર્વ ફૂડ એટલે કે સંગ્રહિત ખોરાક જે બાહ્ય જીવરસમાં તેલબિંદુ અને લિપિડ સ્વરૂપે જોવા મળતું હોય છે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે પ્રોટીન જે સૃષ્ટિ જે ભાગ છે એ શું છે પ્રોટીનયુક્ત કણિકાઓ જે જોવા મળે છે એને તમે શું કહો છો સિયાનોફાઇસિન ગ્રેન્યુઅલ અને બીજો જે ભાગ છે કે જેમાં ઓઇલ ડ્રોપલેટ્સ છે તો એ જે છે એમાં કાર્બોહાઈડ્રેટ સ્વરૂપે ખોરાક સંગ્રહ થયેલો હોય બિંદુ સ્વરૂપે અને એ જે હોય છે એ સિયાનોફાઇસિન સ્ટાર્ચ એમાં હોય છે એમાં કૂટરસધાની વિશે આપણે વાત કરીએ બીજી જે અંગિકા છે એને શું કહેવાય કૂટ રસધાની કેમ કૂટ રસધાની કૂટ મતલબ કે ખોટી તો રસધાની છે પણ એ કેવી હોય છે એ રસધાની જેવી એક્ઝેટ રચનાઓ દેખાતી નથી પણ એમાં શું હોય છે કે વાયુઓની જે હવાઓનો જે ભાગ ભરેલો હોય તો એ વાયુઓનો સંગ્રહ કરતી હોય અહીંયા આગળ તમે જુઓ છો ગેસ પેક્યુલ્સ કે જે શું છે કૂટ રસધાની તો કેટલીક મંદ પલવક જે જાતિઓ છે એના બિના અને પોલિસિસ્ટિસ જે બાહ્ય જીવરસમાં વાયુઓનો સંગ્રહ કરતા સમૂહો રચે છે અને જે જે પોલિસિસ્ટિસ છે એના બાહ્ય જીવરસમાં જે તમે કહો છો એમાં શું રચે છે વાયુઓનો સંગ્રહ કરતી એક રચના ગેસ ફેક્યુઅલ્સની રચના કરે છે અને એટલા માટે એને કૂટ ધાની કહે છે જેમાં શું રહેલું હોય છે વાયુઓનો સંગ્રહ થયેલો હોય છે આથી તારક શક્તિ વધતા સુકાય એ પાણીની સપાટી ઉપર તરી શકે હવે આ ગેસ એ રચના શા માટે થયેલી હોય તો લીલ છે તો સ્વાભાવિક છે કે એ પાણીમાં જ રહેતી હોય તો એ પાણીમાં રહેતી હોય તો એને પ્રકાશ સંશ્લેષણ કરવા માટે પાણીની સપાટી ઉપર આવવું જરૂરી છે કારણ કે જો પાણીની અંદર હશે તો એને પ્રકાશ અને જે ઓક્સ જે ઓક્સિ કાર્બન ડાયોક્સાઇડ જે છે જે પ્રકાશ સંશ્લેષણ માટેની જરૂરિયાતો છે કે એમાં ક્લોરોફિલ પ્રકાશ અને જે કાર્બન ડાયોક્સાઇડ છે એની હાજરીમાં વનસ્પતિ છે એ ખોરાકનું નિર્માણ કરે છે તો આના માટે જે લીલ પાણીમાં જોવા મળે છે એને સપાટી ઉપર તરતું રહેવું જરૂરી છે માટે એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે તો એ એમને તો કંઈ તરી શકશે નહીં તો એમાં કુટરસાની નું નિર્માણ થાય કે જેમાં શું ભરેલું હોય હવાનો સંગ્રહ થયેલો હોય વાયુઓનો સંગ્રહ થયેલો હોય માટે એ શું કરે છે તારક શક્તિ વધતા એટલે કે તરવાની શક્તિ વધતા એનું સુકાય લીલનું સુકાઈ એ પાણીની સપાટી ઉપર તરી શકે એમાં કેન્દ્રીય જીવરસ હવે ક્રોમોપ્લાઝમા વિશે આપણે વાત કરીએ તો ક્રોમોપ્લાઝમા શું હોય છે એની સેન્ટ્રલ બોડીમાં શું હોય છે તો કોષના મધ્યમાં આવેલા જીવરસને કેન્દ્રીય જીવરસ મધ્યકાય એ પ્રારંભિક કોષ કેન્દ્ર કહે છે એમાં જે કોષ કેન્દ્ર છે એ પ્રારંભિક પ્રકારનું હોય છે જેમાં શું હોય છે તેની રચના બાહ્ય જીવરસ જેવી જ છે પણ તેમાં કોષ કેન્દ્રીય દ્રવ્ય તરીકે ડીએનએ અને આરએનએ આવેલું હોય એટલે કે કોષ કેન્દ્રીય દ્રવ્ય તરીકે રંગસૂત્ર સૂત્ર ઝાડયુક્ત રીતે ગોઠવાયેલી હોય ને એમાં ડીએનએ અને આરએનએ આવેલું હોય છે તો આ જે રચનાઓ હતી એના કોષ રચનાની હતી તો એમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ એનું કોષ આવરણ એટલે કે એનું આવરણ જે બહાર જે છે એ શ્લેષમાં આવરણ એની અંદરની બાજુ એની કોષ દિવાલ અને એ કોષ દિવાલ શેની બનેલી છે તો હેમિસેલ્યુલો અને પેક્ટિન પદાર્થોની જેને આપણે શું કહીએ છીએ મ્યુકોપેપ્ટાઇડ હવે એના જીવરસ વિશે વાત કરીએ તો એમાં બે પ્રકારના જીવરસ જોયા ક્રોમોપ્લાઝમ એટલે કે બાહ્ય જીવરસ તો બાહ્ય જીવરસ છે એ શ્લેષ્મની અંદર આવેલો છે અને અંદર જે અંદરની કોષ દીવાલ છે એની પણ અંદર આવેલું છે જ્યારે એ સેન્ટ્રોપ્લાઝમા એટલે કે મધ્ય જે જીવરસ છે એની બહારની બાજુએ આવેલું છે એમાં અલગ અલગ અંગિકાઓ જેવી કે ગેસ વેક્યુઅલ્સ એટલે કે કુર્ટરસ ધાની પછી એમાં જે પ્લાઝમા મેમ્બ્રેન એટલે એનું જે કોષરસ સ્તર છે એના વિશે આપણે વાત કરી એનો અંદરનો જીવ રસ વિશે વાત કરી સેન્ટ્રોપ્લાઝમો તો એમાં શું આવેલું છે આવેલું નથી પણ એમાં જે સ્વરૂપે ડીએનએ અને હોય છે આ સિવાય એનો જે બાહ્ય જીવરસ હતો એમાં ક્લોરોફિલ એ પછી એમાં શું આવેલું છે ફાઈકો સી દ્રવ્ય જે કેવું છે બ્લુ રંગ ધરાવે છે જ્યારે ક્લોરોફિલ એ ગ્રીન રંગ ધરાવે છે માટે એને શું કહેવાય છે નીલહરિત લીલ અથવા તો બ્લ્યુ ગ્રીન આલ્ગી આટલી રચના વિશે આપણે એની કોષ રચનામાં વાત કરી હવે આપણે આપણે એને અભિકોષ વિશે જોવાનું છે જે જોઈ ગયા કે જોઈને આવ્યા તો રચના હતી એ જેને આપણે શું કહીએ હિડ્રોસ્ટ હિટ્રોસિસ્ટ અને ત્યાંથી એક શાખાનો ઉદ્ભવ થાય છે માટે એને શું તેમાં મૂકવામાં આવે છે આભાસી શાખી સુકાય તો હવે આપણે એ ડિટેલમાં જોઈએ કે હિડ્રોસિસ્ટ રચના શું હોય છે

કે વચ્ચે જે મોટા અને જે દ્વિખંડી જે ભાગ જોવા મળે છે સાઈડમાંથી એને શું કહેવામાં આવે છે એના સ્થાન અલગ અલગ હોય આગળ તમે તો છે તળિયાના સ્થાને ગોઠવાયેલા છે માટે એને તલસ્ત કહેવાય અહીંયા આગળ તમે જોશો તો વચ્ચે વચ્ચે ગોઠવાયેલા છે એટલે એને આંતરવિષ્ટ કહેવાય અને અહીંયા આગળ બે પેરમાં છે જોડીમાં છે એટલે એ અભિકોષ છે એ કેવા છે જોડીમાં રહેલા આપણને જોવા મળે છે તો આજના લેક્ચરમાં આપણે આટલું જોવાનું છે એનો નેક્સ્ટ જે ટોપિક છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું વિડીયો જોવા બદલ થેન્ક યુ સો મચ